પોતામે પોતાની પોકને પેન્સિલ લીઓ ત્યાં સુધી આપણે એક કોટ જોઈ લઈએ કાઇન્ડનેસ બિગિન્સ વિથ મી કાઇન્ડનેસ એટલે કે ઉદારતા દયાલુ કાઇન્ડનેસ બિગિન્સ વિથ મી તમે તમારી પોતાની જાતથી જ ઉદારતાથી શરૂઆત કરો અગર તમે પોતાની સાથે ઉદાર નહિ દો તો બીજા સાથે કઈ રીતે સહી શકશો તો આપણે હંમેશા પોતાની સાથે ઉદારતા દેખાડવી પડે અને કાઇન્ડનેસ રાખવું જોઈએ એટલે કે મહાનદેલ અંડરસ્ટુડ બચાલ તો ચાલએ મિસ તમને વક્ત આપે છે એક મિનિટનો એ દોરણ તમે બુક અને પેન્સિલ લઈ લો તાકી આપણે મિસની સાથે શરૂઆત કરીએ આઈ હોપ તમે બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી હશે હેડિંગ આપો એમ આઈ Double S I N G M I double -S, S I N G missing L E double T E R S L E double T E R S letters. Lucky, bachelors. એલ ઇડબલ ટીઇર મિસિંગ લેટેસ મિસિંગ લેટેસ આઈ હોપ તમે બધા લખ્યું હશે તો ચાલે સૌથી પહેલા આ પિક્ચર જોઈએ આ પિક્ચરમાં ત્રણ થિંગ્સ ત્રણ વસ્તુઓ દેખાય છે ત્રણ ચીજો રાઈટ સૌથી પહેલું શું છે ટાઈગર કયું છે ટાઈગર તો ચાલએ ટાઈગરની સ્પેલિંગ બોલીએ T टी आई जीई आर टाइगर टी आई जीई आर टाइगर साथे फाइव टाइम्स रिपीट करवाके टी आई जीई आर -E टाइगर टी आई E आर टाइगर टाइगर एट्ले वाघ टाइगर एट्ले વાઘ તો ટાઈગર ની સ્પેલિંગ શું બોલીએ આપણે ટી આઈ જી ઈ આર ટાઈગર વેરી ગુડ તો ચલીએ કઈ શું આવશે એમાં આઈજી આર તો લખેલું જ છે રાઈટ બચા લોક હીઈ આર એમાં લખેલું છે તો આપણે આગળ શું લખશું યસ ટી તો ચલીએ આપણે બુકમાં લખીએ ખાલી જગ્યા આ જી ઈ આર રાઇટ યોર બુક આ જી આર ડેશ એટલે કે ખાલી જગ્યા આઈ જી આર હવે ખાલી જગ્યામાં શું લખશું હા ટી શું લખશું ટી તો આ શું થઈ જશે ટાઈગર શું થઈ ગયું ટાઈગર ડૂ નો કિડ્સ તમને ખબર છે ટાઈગર આપણું નેશનલ એનિમલ છે ખબર છે ને હા ટાઈગર ઇઝ આવર નેશનલ એનિમલ તો ચાલએ આપણે સ્પેલિંગ લખ્યું ટાઈગર આમાં મિસિંગ શું હતું ટી મિસિંગ કયો લેટર હતો ટી વેરી ગુડ તો જેમ કે આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં કરેલા કયો અક્ષર મિસિંગ છે કયો લેટર મિસિંગ છે તે લખવાથી નવો વર્ડ્સ બની જાય રાઈટ તો અહીંયા પેલા હતું આઈજી આર ઇગર આઈ આર હવે એમાં આપણે ટી એડ કર્યો શું એડ કર્યો ટી તો આ શું થઈ ગયું ટાઈગર વેરી ગુડ શું થઈ ગયું ટાઈગર તો ચલો રા રાઈટ ઇન યોર બુક ટીની નીચે અંડરલાઈન કરીએ ટી કેપિટલ અને ટીની નીચે થશે અંડરલાઇન શું થશે અંડરલાઇન તો હવે આપણે લખીએ આઈ ફૂલ થઈ ગયો આખો વર્ડ ટીઆઈ જી ટાઈગર ટીઆઈ જી આર ટાઈગર टाइगर એટલે વાઘ टाइगर એટલે વાઘ લખીو بچા લોકો હવે નેક્સ્ટ કયો પિક્ચર છે પઈચાનો તો ઓળખો હા ટેબલ કયો પિક્ચર છે ટેબલ તો પેલા આપણે ટેબલ ની સ્પેલિંગ બોલીએ ચાલીએ T A B L E ટેબલ ટી એ બી એલ ઇબલ ટી એ બી એલ ટેબલ તો આમાં આપણે એ બી એલ ઇ લખેલું છે શું લખેલું છે એ બી એલ ઇ લખેલું છે રાઈટ બચ્ચા લોક तो આપણે શું લખશું આમાં બી ટી વેરી ગુડ આમાં શું લખશું ટી તો આખું શું થઈ જશે ટેબલ શું થઈ જશે ટેબલ તો ચાલિયે ટી એ બી એલ ઈ ટેબલ ટી એ બી એલ ઈ टेबल लख्य बच्चा लोग आमा एड करी लुकियी एड करू टी कैपिटल, एल ई स्मोल टी, टी कैपिटल એ બી એલ ઇ સ્મોલ અને ફક્ત ટીના નીચે જ સ્લીપિંગ લાઇન આવશે શાની નીચે ટીની નીચે ટીની નીચે સ્લીપિંગ લાઇન કરીએ એટલે કે અંડરલાઈન અથવા તો હા અંડર લાઈન અને તમે ખાલી જગ્યા પણ કહી શકો છો તો ચાલએ લખ્યું A B L E लखियो हवे आँखों थाई गई टेबल चलिए हवे आपने थर्ड पिक्चर जो थर्ड पिक्चर कहीं चहे कहीं ये तीजू पिक्चर हाँ टर्की कई वर्ड से टर्की तो चलिए पहला तो आप एनी स्पेलिंग लखीए टी यू आर के ई वाई पहला आप स्पेलिंग बोलिए टी यू आर के ई वाई टी यू आर के ई वाई टी यू आर के ईवाई शु बोलिए अपने टर्की वेरी गुड टी K के -E Y. -E -Y. चलिए હવે આમાં કઈ રીતે લખશું આમાં આપણે લખશું ટીની નીચે અંડરલાઈન અને પછી લખીએ આર કે ઈ વાય આર કે વાય લખ્યું બચ્ચા લોક ટીની નીચે કરીએ અંડરલાઈન પછી લખીએ આર કે ઈ વાય ચલિયે કઈ રીતે યુ જુઓ જોયું ટીયુઆર કે ઈ વાય ટર્કી તમારે ટી ની નીચે સ્લીપિંગ લાઇન કરવાની છે અથવા તો અંડર લાઈન અને બાકીના આલ્ફાબેટ સ્મોલ રહેશે ખાલી ટી જ કેપિટલ રહેશે ટી શું રહેશે કેપિટલ અને બાકીના બધા આલ્ફાબેટ સ્મોલ રહેશે તો અત્યારે આપણે કયું કયા વર્ડ લખ્યા થ્રી વર્ડ્સ ટાઈગર ટેબલ ટર્કી ટાઈગર ટેબલ ટર્કી લખ્યા બચ્ચા બચ્ચાલોક ટેબલ ટર્કી ટર્કી એક જાતનું બર્ડ છે શું છે બર્ડ ત્રણેયમાં કોમન શું છે બચ્ચા બચ્ચાલોક ટીઆઈઓ રાઈટ હા ત્રણેયમાં કોમન છે કે ત્રણેયની એફબીમાં ટી જ આવ્યો આન્સર ત્રણેયનો આન્સર આવ્યો ટી તો ચલીએ સૌથી પહેલાં આપણે લખ્યું ટાઈગર પછી ટેબલ અને પછી છે ટર્કી ચાલએ હવે આપણે નેક્સ્ટ વર્ડ જોઈએ અત્યારે આપણે ત્રણ વર્ડ્સ કરી ચૂક્યા છીએ ત્રણેયનો આન્સર સેમ જ આવ્યો છે ત્રણેયનો આન્સર છે ટી વેરી ગુડ ત્રણેયમાં આન્સર છે ટી તો ચાલએ હવે આપણે જોઈએ નવા વર્ડ્સ હવે અહીંયા બદલાઈ ગયો અહીંયા આન્સર ટી આવશે નહીં અહીંયા આન્સર આવશે કંઈ અલગ તો ચાલએ પેલું પિક્ચર બચ્ચા બચાલ પહેલું પિક્ચર છે બોક્સ કયું છે બોક્સ પેલું પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે બોક્સ તો ચાલિએ બોક્સની સ્પેલિંગ બોલો મારી સાથે બીઓ એક્સ બોક્સ બી ઓઓ x box b o x box લખ્યું ચલિયે b o x એમાંથી આપણે અહીંયા સ્ક્રીન પર લખેલું છે ફક્ત o x રાઇટ બધા લોકો તો આપણે શું એડ કરવાનું છે b शू ऐड करू b तो चलिए હવે આપણે અહીંયા લખશું b o x બોક્સ b o x બોક્સ અન્ડરસ્ટૂડ આપણે શું લખ્યું યસ ઓ એક્સ લખવાનું છે પછી આગળ સ્પેસ રાખવાની છે એટલે કે ખાલી જગ્યા કર્યું બચાલક ચાલએ હવે આપણે લખીએ બી શું લખશું બી ચલીએ બી આપણે લખ્યું બીની નીચે અંડરલાઇન કરીએ અને b નો પહેલો અક્ષર કેપિટલ લખીએ સુ લખીએ કેપિટલ તો આ થઈ ગયું b o x શું થઈ ગયું b o x બોક્સ b o x બોક્સ લખ્યું بچા લોકો b o x बॉक्स बॉक्स એટલે કોખુ કાર્ટન બોક્સ એટલે શું થાય કોખુ બોક્સ એટલે થયુ કોખુ કાર્ટન બોક્સ चलिए આપણે પહેલો અક્ષર લખ્યો બોક્સ હવે આમાં એક ચીજ જોવો આમાં બી આવ્યું જોયું અત્યાર સુધી આપણે ટી લખતા હતા ને ખાલી જગ્યામાં હવે અહીંયા શું થઈ જશે બી શું થઈ ગયું બી તો ચાલએ અહીંયા આન્સર આવ્યો બી અને આ થઈ ગયું બી ઓ એક્સ બોક્સ શું થઈ ગયું બી ઓ એક્સ બોક્સ पी छे बोट शू बोट तो चलो बोटेलिंग बी ओ ए टी बोट ओ ए टी बोट ओ ए टी बोट, बोट लख्यु बच्चा लोग

बी तो लिखिए बी बी कैपिटल हाउस है हाँ बच्चा लोग बीओ ए टी बीओ ए टी बोट बीओ ए टी बोट बोट एट्ले होड़ी बोट चलिए हमें अपने अँ लखीए बी बी केपिटल करजो बी शू कैपिटल लखीए बी एनी नीचे अंडरलाइन अने ओ, ए, टी बी कैपिटल તેની નીચે થશે અંડર અને નીચે લખીએ સોરી બી કેપિટલ તેની નીચે અંડર અને બાજુમાં લખીએ ઓ એટી બીઓ એટી બી ઓ એટી બોટ બોટ એટલે હોડી ચાલો હવે ત્રીજું પિક્ચર જોવો બચ્ચા લોક શાનું છે ત્રીજું પિક્ચર છે બોલ ત્રીજું પિક્ચર શાનું છે બોલ તો બોલની સ્પેલિંગ પહેલાં આપણે લર્ન કરીએ બી ઓ એલ બોલ બી ઓ થાય ને નહીં બી એ ડબલ એલ બોલ શું થાય બી એ ડબલ એલ બોલ બી એ ડબલ એલ બોલ बल एल बॉल बीए डबल एल बॉल बॉल एटले दड़ो बॉल एट दड़ो तुमने बदाने बॉल ठी रम गमे बच्चा लोग हाँ तो चलिए लख्यु ते बीए डबल एल बॉल b તો લખેલો છે લખેલો છે ને નઈ ફક્ત a डबल l લખ્યું છે રાઈટ બચ્ચા લોકો શું લખ્યું છે a डबल l બોલ b a डबल l બોલ લખ્યું તો આપણે લખશું b કેપિટલ શું લખશું B capital A double L A double L ball चलिए लिखिए B सो लिखिए बच्चा लोग B B કેપિટલ કરવાનો છે તેની નીચે કરી અંડરલાઈન શું કરવાનું છે અંડરલાઇન એટલે કે નીચે ખાલી જગ્યાની નિશાની ચાલએ લખીએ બી એ ડબલ એલ

B O A T, boat. तीजू आयु ball. B A double L ball. B A double L ball. चलिए आप टोटल सिक्स वर्ड्स कर पेला क्या आता? सोचो याद करो हाँ पेला था ટાઈગર કયા કયા હતા ટેબલ ટર્કી ટેગર ટેબલ ટેરકી ટાઈગરમાં આપણે આન્સર આવ્યો ટી શું આવ્યો ટી ટાઈગરનો જવાબ શું આવ્યો ટી पची टाइगर नी स्पेलिंग लर्न करिए चलिए वंस अगेन टी आई ई आर टाइगर टी आई ई आर टाइगर टाइगर एटले टाइगर टाइगर एट्ले वालिए पी तू टेबल

પછી ત્રીજું કહ્યું છે ટર્કી વેરી ગુડ લખીએ ટીયુ આર કે ટી યુ આર કે લખ્યું બચ્ચા લોક ચાલિ આપણે પેલા આ ત્રણ વર્ડ કર્યા રાઈટ પછી આ ત્રણેયમાં કોમન શું છે આ ત્રણેયમાં કોમન છે ટી ત્રણેયનો નો આન્સર શું છે ટી ત્રણેયમાં ફક્ત એક જ આન્સર આવ્યો ટી ચલિએ પછી કયા કર્યા પછી આપણે કર્યા બોક્સ બોટ બોલ क्या करिया बॉक्स बोट बॉल बॉक्स में एक्स अपने लख राइट बच्चा लोक बॉक्स में शू बी बीओ एक्स बॉक्स बॉक्स में आप बी बीओ एक्स बॉक्स एम आंसर से बी આન્સર શું છે બી આ બધામાં આન્સર એક જ આવ્યો છે બી બોક્સ બોટ બોલ બોક્સ બોલ બોટ આ ત્રણ આપણે કરીએ રાઇટ બચ્ચા લોક ત્રણેયનો આન્સર સેમ જ છે ત્રણેય આન્સર શું છે બી ત્રણેય આન્સર છે બી બી ઓ એક્સ બોક્સ બી ઓ એટી બોટ બી એ ડબલ એલ બોલ આ ત્રણે નો આન્સર આવ્યો છે બી અને પછી આપણે આ ત્રણ વર્ડ્સ બનાવ્યા પહેલા ત્રણ વર્ડ્સ બનાવ્યા એ હતા ટાઈગર ટર્કી એન્ડ ટેબલ રાઈટ પછી આ ત્રણ વર્ડ્સ બનાવ્યા એમાં છે બોક્સ બોટ બોલ ટોટલ આપણે છ વર્ડ્સ બનાવ્યા કેટલા બનાવ્યા આજે છ વર્ડ્સ એમાં ત્રણમાં આન્સર આવ્યો ટી એક સરિક જ અને ત્રણમાં આવ્યો બી પણ બચ્ચા લો જે પેલો આલ્ફાવીટ આવશે એ કેપિટલ જ આવશે જેમ કે મેં તમને લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં ટટલનું શીખવાડ્યું હતું યાદ છે એમાં ડબલ ટી હતા ટી યુઆર ટી એલ ઈ હા તો જે પેલો ટી હતો એ કેપિટલ હતો પણ જે બીજો ટી હતો ટી એ સ્મોલ હતો રાઈટ હા તો અગર પેલો આલ્ફાબેટમાં જ જવાબ છે પેલા લેટર્સમાં જવાબ છે તો કેપિટલ આવશે ઓકે તો ચાલએ આજે આપણે ટોટલ સિક્સ મીટિંગ લે સિક્સ મિસિંગ લેટર્સ કરીએ છીએ ત્રણનો જવાબ ટી ત્રણનો આન્સર બી તો ચાલએ હવે વોક થઈ ગયો છે ગુડ બાયનો તો બચા લો આપણે ઘરે પણ પ્રેક્ટિસ કરવાની છે ઘરે પણ રીડિંગ અને રાઇટિંગ કરતું રહેવાનું છે અત્યારે મિસની સાથે લખી લીધું એટલે એમ નહીં કે આપણે હવે ઘરે બુક નથી લેવાની આપણે ઘરે પણ બુક લેવાની છે અને પોતાનું વર્ક જાતે કમ્પ્લીટ કરવાનું છે એટલે જ મિસ થોડું થોડું વર્ક દેવા લાગ્યા તાકી તમે ઈઝીલી જાતે કરી શકો યુ ડઝન્ટ રિક્વાયર ટુ હરીઝ મોમ એન્ડ ડોઇટ મમ્મી પપ્પાને સતાવ્યા વગર તમે તમારો વર્ક જાતે હવે ફિનિશ કરો ના યુ આર ગ્રોનઅપ ઓકે તો ચલો પચાલ આજે આપણે જેટલું કર્યા છે એ બધું વન ટાઈમ ફેરબુકમાં કરવાનું છે વિથ નાઇસ હેડ રાઇટિંગ અને આપણી સાથે સાથે થોડું દિમાગ પણ લગાવવાનું છે અગર બોક્સ છે અને બોક્સનો ફોટો નથી એની જગ્યાએ ફોક્સનો ફોટો છે અને ખાલી જગ્યામાં ઓ જ આપ્યું છે તો શું થઈ જશે વેરી ગુડ અગર બોલનો ફોટો નથી ત્યાં ટોલ એટલે કે લાંબા ઊભા છે કોઈ લાંબા અંકલ ઊભા છે અને બોલનો ફોટો નથી ન્યા આપણે શું થઈ જશે ટોલ એવી રીતે ઘરે પણ પ્રેક્ટિસ કરવાની છે ઘરે પણ દિમાગ લગાવવાનો છે કે મિસિંગ લેટર બી એટલે બીજ નહીં આવે અગર વસ્તુ બદલાય છે બોક્સ બદલાઈ ગયું બોલ બદલાઈ ગયો તો એનો મિસિંગ લેટર પણ બદલાઈ જશે ઓકે તો ચલો બો તમે આટલો સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ અને ઘરે પણ સ્ટડી કરતા રહેજો એન્ટી કેર ઓફ યોર સેલ્ફ જેમ કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે આપણે પોતાની ઇમ્યુનિટીનું પણ ખ્યાલ રાખવાનો છે આપણે ઘરે રહીએ છીએ વેરી ગુડ આપણે સેનેટાઈઝર માસ્ક બધું યુઝ કરીએ છીએ વેરી ગુડ બટ સાથે સાથે આપણે આપણી ઇમ્યુનિટી એટલે કે આપણી જે ખાવાની જે ચીજો છે એમાં પણ હેલ્ધી થિંગ્સ લેવાના છે એમાં બર્ગર પીઝા ફ્રેન્ચ ફ્રાઈસ એ બધું લેવાનું નથી વટ મમ્મી જે પણ ઘરે બનાવે છે હેલ્ધી થિંગ્સ એ આપણે લેવાની છે દાલ સબ્જી રોટી એન્ડ વગેરે સલાડ એન્ડ ઓલ